નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2માં ગણિત વિષય ભણીશું. તો ગણિત વિષયમાં બાળકો, આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 9 ભણતા હતા, જેનું નામ છે મારો મજાનો દિવસ. તમારો દિવસ કયો મજાનો છે? અઠવાડિયાના 7 વાર હોય તેમાંથી કયા વારે તમને સૌથી મજા આવે છે તે આપણે આના આગળના લેક્ચરમાં, આના આગળના વિડીયોમાં ભણ્યા હતા. હવે જ્યાંથી આપણે અધૂરું છે ત્યાંથી આગળ ભણવાની શરૂઆત કરીએ. તો જો બાળકો, આપણે પેજ નંબર 67 ઉપર ભણતા હતા. અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું, અહીંયાથી આપણે બાકી હતું. તો અહીંયાથી ભણવાની શરૂઆત કરીએ. તો તેમાં લખ્યું છે શિક્ષક, શિક્ષક એટલે કે ટીચર, ટીચર ભણવાનું. ઘણા બાળકો છે ને ઘરે ટીચર ટીચર રમતા હોય છે, સ્કૂલે આવે પછી તમારા શિક્ષક જેવી રીતે તમને ભણાવતા હોય, હસી મજાક કરાવતા હોય, તમને ખીજાતા હોય, તો તમે ઘરે જઈને તેવું જ કરતા હોવ છો. શિક્ષક બનીને જેવું શિક્ષક કરે એની નકલ તમે ઘરે જઈને કરતા હો. તો તેવી જ રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે ધોરણ 2અના કેટલાક બાળકોને શિક્ષક શિક્ષક રમવું ગમે છે. જો બાળકો, આમાંથી ઘણા બાળકોને શિક્ષક શિક્ષક રમવું ગમતું હોય છે, એટલે ટીચર જેવી રીતે સ્કૂલમાં તમને ભણાવતા હોય તેવી નકલ તમે ઘરે શિક્ષક બનીને કરતા હો છો. તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું. ઘણા બાળકોને શિક્ષક શિક્ષક રમવું હતું એટલે તે લોકોએ શું કર્યું કે તેમણે અઠવાડિયાના 7 વાર હોય તેમાં રવિવારની રજા, એટલે અઠવાડિયાના 6 દિવસ તમારે ભણવા આવવાનું હોય સોમથી શનિ. તો તેવી જ રીતે બાળકોએ વારા કાઢ્યા કે આ સોમવારે આને શિક્ષક બનવાનું, મંગળવારે આ વિદ્યાર્થીને શિક્ષક બનવાનું, બુધવારે આ વિદ્યાર્થીને શિક્ષક બનવાનું. તેવી રીતે બધાએ અલગ અલગ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢ્યા. તો અહીંયા જુઓ બાળકો, બોક્સમાં તમને વારના નામ આપ્યા છે ને અહીંયા લખ્યું છે કે શિક્ષકનું પાત્ર કોણ ભજવશે તેનું નામ લખ્યું છે. તો સોમવારે વૈભવ, શું કહે છે? સોમવારે વૈભવ, એટલે સોમવારે વૈભવ નામનો છોકરો છે તે શિક્ષકનું પાત્ર ભજવશે એટલે કે શિક્ષક બનશે. મંગળવારે અલ્પના, મંગળવારે અલ્પના નામની છોકરી છે તે શિક્ષક બનશે. બુધવાર ગૌરવ, બુધવારે ગૌરવ નામનો છોકરો શિક્ષક બનશે. ગુરુવારે ગુરપ્રીત, તો ગુરુવારે ગુરપ્રીત નામનો છોકરો છે તે શિક્ષક બનશે. ત્યાર પછી લખ્યું છે શુક્રવાર, શુક્રવારે દીપક શિક્ષક બનશે અને શનિવારે રેહનુમા શિક્ષક બનશે. તો અહીંયા બાળકો, અઠવાડિયાના 6 વાર હતા તે 6 વારમાં અલગ અલગ બાળકોના નામ આપીને તેમને શિક્ષકનું પાત્ર ભજવવાનું છે. તેમણે વારા કર્યા છે કે આ વારે આને બનવાનું, આ બીજા વારે બીજા જ બાળકે શિક્ષક બનવાનું. હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ. તો પાછળના પેજ ઉપર અહીંયા આપણને કીધું છે કે હવે ખાલી જગ્યા પૂરો. આપણે આગળ જે કોષ્ટક જોયું હતું કે સોમવારે કોણ શિક્ષક બનશે, મંગળવારે બુધવારે બધાના અલગ અલગ નામ હતા, તેના નામ પરથી, તે કોષ્ટક પરથી આપણે અહીંયા અ, બ, ક અને ડ 4 ખાલી જગ્યા આપી છે તે પૂરવાની છે. તો પેલી ખાલી જગ્યા વાંચીએ આપણે. શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે. તો શુક્રવાર પછી કયો દિવસ આવે? તો કે શનિવાર. તો શનિવારે કોણ શિક્ષક બનવાનું છે તેનું નામ અહીંયા લખવાનું છે. ખાલી જગ્યા બાળકો ખૂબ ધ્યાનથી સમજવી કે શુક્રવાર પછીના દિવસે, શુક્રવાર પછીના દિવસે એટલે કે શુક્રવાર પછી કયો દિવસ આવે? તો કે શનિવાર. હવે કોષ્ટકમાં તમારે જોવાનું કે શનિવારે કોણ શિક્ષક બનવાનું છે. તો આપણે જોઈએ કોષ્ટકમાં. તો અહીંયા કોષ્ટકમાં લખ્યું છે કે શનિવારે રેહનુમા શિક્ષક બનવાની છે. તો ખાલી જગ્યામાં આવશે રેહનુમા, તો આપણે ખાલી જગ્યામાં લખીએ રેહનુમા. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું રે હ નુમા. ત્યાર પછી કીધું છે બીજી ખાલી જગ્યા, મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે. એટલે મંગળવાર પહેલાના દિવસે, એટલે મંગળવારની પહેલા, મંગળવારની આગળનો દિવસ જોવાનો છે. પહેલા એટલે આગળનો દિવસ. તો મંગળવારની આગળ કયો દિવસ આવે? તો કે સોમવાર.
तो के मंगलवार पहेलाना दिवसे शिक्षकनु पात्र कोण भजवानुं छे, तो के आपणे मंगलवार पहेला सोमवार आवे तो सोमवारे आपणे जोईए के शिक्षकनु पात्र कोण भजवशे, तो कोष्टक जोईए। तो जो बाळको कोष्टकमां लख्युं छे सोमवार वैभव, तो मंगलवारनी पहेला सोमवार आवे अने सोमवारे शिक्षकनु पात्र भजवशे वैभव, तो खाली जग्यामां जवाब आवशे वैभव, तो आपणे जवाब लखीए અહીંયા ખાલી જગ્યામાં આવશે વૈભવ। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા આપી છે કે ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે। હવે ગૌરવ છે એ કયા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવાનો છે, એટલે પહેલા તો જોવાનું કે ગૌરવ કયા વારે શિક્ષક બનવાનો છે। શું જોવાનું, કયા વારે, અહીંયા બાળકો ખૂબ જ ધ્યાનથી સમજો કે ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે, એટલે કયા વાર પછીના દિવસે શિક્ષક બનવાનો છે તો તે આપણે જોઈએ। તો અહીંયા આપણે જોઈએ ગૌરવ, તો ગૌરવ છે બુધવારે, તો ગૌરવ બુધવારે શિક્ષક બનવાનો છે। તો આપણને ખાલી જગ્યામાં કીધું છે કે ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે, તો કયા વાર પછીના દિવસે, તો કે મંગળવાર પછીના દિવસે, મંગળવારના પછીના દિવસે ગૌરવ શિક્ષક બનવાનો છે, એટલે ખાલી જગ્યામાં આવશે મંગળવાર। અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું મંગળવાર લખેલું જ છે, એટલે ગૌરવ મંગળવાર પછીના દિવસે એટલે કે બુધવારે શિક્ષક બનવાનો છે। ત્યાર પછી કીધી છે ચોથી ખાલી જગ્યા દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે, એટલે દીપક નામનો છોકરો છે તે ખાલી જગ્યા વાર પહેલાના દિવસે, શું કીધું છે કે ખાલી જગ્યા વાર પહેલાના, એટલે દીપક કયા વાર પહેલાના દિવસે શિક્ષક બનવાનો છે તે આપણે જોઈએ। તો જો બાળકો આપણને ખાલી જગ્યામાં કીધું છે કે દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે, એટલે દીપક છે તે શુક્રવાર, તો શુક્રવાર શુક્રવારે શિક્ષક બનવાનો છે, તો કયા વારની પહેલા શુક્રવાર આવે, તો કે શનિવારની પહેલા શુક્રવાર આવે, તો દીપક છે તે શનિવાર પહેલાના દિવસે એટલે કે શુક્રવારે શિક્ષક બનવાનો છે, તો ખાલી જગ્યામાં આવશે શનિવાર। તો અહીંયા આપણે લખીએ કે દીપક શનિવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે, શનિવારની પહેલાના દિવસે એટલે કે શુક્રવારે, તો ખાલી જગ્યામાં આવશે શનિવાર। ત્યાર પછી આપણને કીધું છે દરરોજ રમત, શું દરરોજ રમવાનું હોય, તમે સ્કૂલે આવો ત્યારે શું દરરોજ તમને રમાડવામાં આવે છે, તો કે નહીં, સ્કૂલે તમે આવો છો ત્યારે દરરોજ રમાડવામાં આવતા નથી, અઠવાડિયામાં એકાદ વાર કે એકથી વધારે બે ત્રણ વાર તમને રમાડવામાં આવતા હોય છે, તેનું તમને ટાઈમ ટેબલ પણ આપેલું હોય છે, જેવી રીતે સ્કૂલે તમે આવો તે સોમવારે આટલા વિષય ભણાવવામાં આવશે, મંગળવારે આટલા વિષય ભણાવવામાં આવશે, તેવું તમને ટાઈમ ટેબલ આપેલું હોય છે। તો અહીંયા આપણને કીધું છે કે તમારા વર્ગના સમયપત્રક મુજબ નીચેનું કોષ્ટક ભરો, હવે તમારો વર્ગ એટલે તમારા વર્ગમાં કયા દિવસે કયા વિષય ભણાવવામાં આવે છે તેનું અહીંયા લખવાનું છે, પણ બાળકો આ કાંઈ જરૂરી નથી, આ બધું જ આપણે સ્વાધ્યાય પોથીમાં આવી જાય છે, એટલે અહીંયા આપણે આ કરીશું નહીં। હવે બાજુનો પેજ જોઈએ, બાજુના પેજમાં પણ આને લખતું જ અહીંયા આપેલું છે, એટલે તે હવે સૌથી પહેલાં આપણે જોઈએ। તો જુઓ અહીંયા કીધું છે કે ધોરણ બે અનું સમયપત્રક જુઓ અને નીચેનું કોષ્ટક ભરો, અહીંયા તમને ધોરણ બેનું સમયપત્રક આપ્યું છે, તેમાં વિષય લખવાના અને તે જ પ્રમાણે અહીંયા આ કોષ્ટક ભરવાનું છે, તાસ એટલે કે પીરિયડ અને કયા વાર, તો કે ચિત્રનો પીરિયડ કયા વારે આવે તે લખવાનું, સંગીતનો પીરિયડ તો તે વારના નામ લખવાના, રમતનો પીરિયડ ક્યારે આવે તો તે વારના નામ લખવાના, અને લાઇબ્રેરી તો તે વારના અહીંયા નામ લખવાના છે, પણ અહીંયા આપણે આ બધું જ સ્વાધ્યાય પોથીમાં આવી જાય છે, એટલે આપણે કરીશું નહીં। સ્વાધ્યાય પોથીમાં બાળક તમને આખું ટાઈમ ટેબલ આજે અહીંયા કોરું આપ્યું છે, તેની જગ્યાએ તમને આખું ટાઈમ ટેબલ છાપેલું જ આપ્યું છે, અને તેની ઉપરથી આપણે
प्रश्न जवाब करीशु। अहीं पण आपणे टाइम टेबल जे अहीं समय पत्रक छे तेना परथी ज आ बधा प्रश्नों जवाब करवाना छे, एटले आपणे आ करीशु नहीं, केम के अहीं टाइम टेबल स्वाध्याय पोथीमां आपेलुं छे, અહીંયા આપણે જાતે બનાવવાનું છે એટલે અલગ રીતે બનશે, એટલે અહીંયા આપણે આ અડધું પેજ અને આ આખું પેજ અહીંયા આપણે કરતા નથી। હવે પાછળનો પેજ જોઈએ, ત્યાર પછી પેજ નંબર 70 ઉપર આપણને કીધું છે કે મનપસંદ મહિનો, એટલે તમને કયો મહિનો સૌથી વધુ ગમે તે। એક દિવસ સોના, અર્જુન અને ઝેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા। હવે આ છોકરો છે તેની વાત આપણે સાંભળીએ। મારા મનપસંદ મહિના મે અને જૂન છે, ત્યારે હું કેરી ખાઈ શકું છું। શું કહે છે કે મારો મનપસંદ મહિનો કયો છે? આ છોકરો શું કહે છે કે મારો મનપસંદ મહિનો છે મે અને જૂન। શું કામ? તો કે મે અને જૂન મહિનામાં હું કેરી ખાઈ શકું છું। ત્યાર પછી આ બાળક કહે છે મને ડિસેમ્બર ગમે છે, કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે છે। આ બાળક એમ કહે છે કે મને તો ડિસેમ્બર મહિનો સૌથી વધુ ગમે છે। શું કામ? તો કે ડિસેમ્બર મહિનામાં નાતાલનો તહેવાર આવે છે। ત્યાર પછી કીધું છે આ છોકરી બાપી છે તે શું કહે છે, મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે, કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે। શું કહે છે આ છોકરી કે મને જુલાઈ અને ઓગસ્ટ મહિનો ગમે છે, કારણ કે તે મહિનાઓમાં વરસાદની ઋતુ, ચોમાસાની ઋતુ હોય છે અને વરસાદ તેને ખૂબ જ ગમે છે, એટલા માટે તેને જુલાઈ અને ઓગસ્ટ મહિનો ગમે છે। અહીંયા આપણને અંગ્રેજી મહિનાની વાત કહેવામાં આવી છે। અંગ્રેજી મહિના એટલે કયા મહિના? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ 12 મહિના છે તે અંગ્રેજી મહિના છે। ત્યાર પછી અહીંયા નીચે પ્રશ્ન પૂછ્યો છે તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે, કેમ? તો અહીંયા તમારે તમારા મનપસંદ મહિનાનું નામ લખવાનું છે અને તે શું કામ ગમે છે તે પણ લખવાનું છે। તો અહીંયા આપણે લખીશું કે તમને કયો મહિનો સૌથી વધારે ગમે, કે જાન્યુઆરી, અહીંયા લખીએ આપણે જાન્યુઆરી। બાળકો અહીંયા તમે તમારા મનપસંદ મહિનાનું નામ પણ લખી શકો છો, કેમ? તો કે કારણ કે આ મહિનામાં ઉત્તરાયણ આવે છે, જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણનો તહેવાર આવે ને બાળકો, એટલે પતંગ ચગાવવાની બધા બાળકોને ખૂબ જ મજા આવે છે, એટલે જાન્યુઆરી મહિનો ગમે છે। ત્યાર પછી અહીંયા કીધું છે નીચે તમારા મનગમતા મહિનામાં તમને શું કરવું ગમે તે દોરો। અહીંયા તમારે બાળકો તમારા મનગમતા મહિનામાં તમને શું કરવું ગમે છે તે તમારે અહીંયા દોરવાનું છે। તો મનગમતો મહિનો આપણે અહીંયા લખ્યો જાન્યુઆરી, ને જાન્યુઆરી શું કામ ગમે? તો કે ઉત્તરાયણનો આવે છે, ઉત્તરાયણનો તહેવાર આવે છે, ઉત્તરાયણના તહેવારમાં આપણે આકાશમાં પતંગ ચગાવીએ છીએ, પતંગ અને ફિરકીની આપણે ખરીદી કરીએ છીએ અને તેની મજા લઈએ છીએ પતંગ ચગાવીને। તો અહીંયા તમને કીધું કે મનગમતા મહિનામાં તમે શું કરવું ગમે તે દોરો। તો કે મનગમતા મહિનામાં પતંગ અને ફિરકીના તહેવાર આવતા હોવાથી પતંગ અને ફિરકી ખૂબ જ ગમે છે, તેથી આપણે અહીંયા પતંગનું ચિત્ર દોરીશું આવી રીતે। આવી રીતે પતંગ દોરવાની છે અને અહીંયા બાજુમાં ફિરકી।
આવી રીતે તમારે ચિત્ર દોરવાનું છે। ત્યાર પછી હવે બાજુનો પેજ આપણે જોઈએ। ત્યાર પછી બાજુના પેજ ઉપર અહીંયા કીધું છે કે કોષ્ટકમાં લખો મને સૌથી વધુ ગમે કયા મહિનામાં તે આવે છે। તો અહીંયા તમને નામ આપ્યા છે તે સૌથી વધુ તમને ફળમાં, તો ફળમાં તમને સૌથી વધુ કયું ફળ ભાવે છે તો કે કેરી। તો અહીંયા આપણે લખીએ કેરી। તો કેરી કયા મહિનામાં આવે છે તો કે મે મહિનામાં। ત્યાર પછી શાકભાજી, તો શાકભાજીમાં તમને કયું શાકભાજી સૌથી વધારે ભાવે છે તો કે તુવેર। તુવેર કયા મહિનામાં આવે તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી। ત્યાર પછી કીધું ફૂલ, તો ફૂલમાં તમને કયું ફૂલ સૌથી વધારે ગમે છે તો કે ગુલાબ। તો ગુલાબ કયા મહિનામાં આવે છે બાળકો, તો અમુક ગુલાબ છે તે બારે માસ આવતા હોય છે એટલે તમે આમાં લખી શકો છો એપ્રિલ। ત્યાર પછી અહીંયા કીધું છે કે તમે કે તમારા મિત્ર ઉજવતા હોય તે પાંચ તહેવારોના નામ લખો। આ તહેવારો કયા મહિનામાં આવે છે તે પણ લખો। હવે તમે અને તમારા મિત્રો કયા કયા તહેવારો ઉજવો છો તે અહીંયા લખવાના છે, અને તે તહેવાર કયા મહિનામાં આવે છે તે મહિનાનું નામ પણ લખવાનું છે। અહીંયા નીચે તમને કોષ્ટક આપ્યું છે તેમાં આપણે લખીએ તહેવારનું નામ કયા મહિનામાં તે આવે છે। તો અહીંયા આપણે તહેવારનું નામ લખીએ ઉત્તરાયણ। તો ઉત્તરાયણ કયા મહિનામાં આવે બાળકો તો કે જાન્યુઆરી। ત્યાર પછી કીધું છે બીજો તહેવાર, તો બીજો તહેવાર કયો ગમે છે તમને, હોળી ધૂળેટી। હોળી ધૂળેટીનો તહેવાર આવે છે માર્ચ મહિનામાં। ત્યાર પછી દિવાળી, દિવાળીનો તહેવાર તમે અને તમારા મિત્રો ઉજવો છો ને, તો દિવાળીનો તહેવાર આવે છે ઓક્ટોબરમાં। ત્યાર પછી આપણે ઉજવીએ છીએ 15મી ઓગસ્ટ, આપણો સ્વાતંત્ર દિન। તો 15મી ઓગસ્ટ આવે છે ઓગસ્ટ મહિનામાં। ત્યાર પછી પાંચમો તહેવાર, તો તમે કયો તહેવાર હજી ઉજવો છો તો કે નાતાલ। તો નાતાલનો તહેવાર આવે છે ડિસેમ્બર મહિનામાં। તો જો બાળકો અહીંયા આપણે પાંચ તહેવારો જે ઉજવતા હતા તેના નામ લખ્યા, અને તે તહેવાર કયા મહિનામાં આવે છે તે મહિનાનું આપણે અહીંયા નામ પણ લખ્યું। તો બાળકો અહીંયા આપણે પેજ નંબર 71 સુધી પૂરું કર્યું। તમારે પણ બાળકો વિડીયો જોઈને આવી જ રીતે પાઠ્યપુસ્તકમાં જ્યાં જ્યાં જેવી રીતે લખ્યું છે તે તમારે પૂરું કરવાનું છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।